જ્યારે નાની મોટી ભૂખ લાગી હોય ને તો ફટાફટ બની જતું આ ચોખાના લોટનું ખીચું બનાવીને ખાઈ લઈએ ને તો સંતોષ થઈ જાય સાથે ગરમા ગરમ ખીચાઓ ઉપર કાચું સિંગતેલ અને અથાણાનો મસાલો છાંટીએ ને પછી તો એવું ટેસ્ટી લાગે ને કે હાથ જ ના રોકાય તો ફ્રેન્ડ્સ આજે હું વિડીયોમાં એકદમ પરફેક્ટ માપ સાથે આ ખીચું બનાવી રહી છું આ ખીચું બનાવવામાં કોઈ સિક્રેટ મસાલા નથી અને એકદમ સરળ રીતે ખીચું તમે ઘરે જ તૈયાર કરી શકશો બનાવવું એટલું સરળ છે ને કે જેણે ક્યારેય કૂકિંગ કર્યું નહીં હોય ને એ પણ આસાનીથી બનાવી શકશે બસ થોડી વિડીયોમાં શેર કરેલી નાની નાની ટીપ્સ ધ્યાનમાં રાખવાની છે પછી જુઓ કેટલું સરસ ખીચું બને છે તો ચાલો ખીચું બનાવી લઈએ તો ખીચું બનાવવા માટે જાડા તળિયાવાળા વાસણની પસંદગી કરવી અહીં મેં જાડી તપેલી લીધી છે તો ગેસ ઉપર મૂકી ગરમ કરવા રાખીશું હવે સૌથી પહેલાં આપણે ત્રણ કપ પાણી તપેલીમાં ઉમેરી દેવાનું છે આપણે અહીં એક કપ લોટનું ખીચું કરવાનું છે તો એક કપ લોટ સામે આપણે ત્રણ ગણું પાણી મૂકવાનું છે જો આવી રીતના તમે માપ રાખશો ને તો ખીચું તમારું ક્યારેય નહીં બગડે તો ફ્રેન્ડ્સ હવે આ પાણીને આપણે ગરમ કરવાનું છે તો સાથે આપણે એક ચમચી જેવું જીરું ઉમેરી લઈશું અહીં તમારે અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેવો અજમો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય પણ અમારા ઘરમાં જીરું વધારે ખવાય છે એટલે હું જીરું ઉમેરી રહી છું સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેવા બારીક સમારેલા લીલા મરચાં ઉમેરીશું જેથી વધારે ટેસ્ટી લાગે આ બિલકુલ ઓપ્શનલ છે જો તમે તીખું ના ખાતા હોય તો ના ઉમેરવા હવે આપણે આ પાણીને એકદમ ઉકાળવાનું છે પરફેક્ટ ખીચું બને ને એના માટે પાણીને ઉકાળવું ખૂબ જ જરૂર છે પાણીમાં રહેલું જીરું બફાઈ જાય જીરુંનો કલર પાણીમાં આવી જાય અને જીરુંની સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી આપણે પાણીને ઉકાળવાનું છે પાણી માત્ર અડધી મિનિટ ઉકાળીને તમે લોટ અંદર નાખી દેશો ને તો એ ખીચું એકદમ ચીકણું બને છે જરાય સારું નથી બનતું એટલા માટે અહીં પાણીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે જ્યારે જીરુંની સુગંધ એકદમ સરસ આવવા લાગે પાણીનો કલર ચેન્જ થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અત્યારે તો આપણે આમાં જીરું અને મરચાં ઉમેર્યા છે એટલે બફાઈ જાય એટલે ખબર પડશે પણ જ્યારે તમે પ્લેન ખીચું બનાવો છો માત્ર મીઠું નાખીને તો પણ પાણીને એટલું ઉકાળવાનું છે તો તમે અહીં જોઈ શકો છો ત્રણેક મિનિટમાં આ પાણી એકદમ સરસ રીતના ઉકળી ગયું છે પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે જીરુંનો કલર પાણીમાં આવી ગયો છે તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને હવે આપણે એક વસ્તુ ઉમેરવાની છે જેનાથી ખીચું એકદમ ફૂલેલું હળવું અને લીસું બનશે જેથી ગળામાં સળસડાટ નીચે ઉતરી જાય તો એ છે પાપડિયો ખારો તો અહીં માત્ર બે ચપટી જેવો જ પાપડિયો ખારો ઉમેરવાનો છે ગેસની ફ્લેમ લો જ રાખી છે કારણ કે જેવો પાપડિયો ખારો ઉમેરીશું એટલે પાણી તરત જ ઊંચું આવશે તો ફ્રેન્ડ્સ અહીં પાપડિયો ખારો ઉમેરી દીધો છે માત્ર બે ચપટી જેવો જ ઉમેર્યો છે જો પાપડિયો ખારો ના હોય તો તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો પણ જ્યારે તમે ઝાઝી ક્વોન્ટિટીમાં ખીચું કરો છો આખા વર્ષ માટે પાપડ બનાવવા માટે જે ખીચું તમે તૈયાર કરો છો તો એમાં તો તમારે પાપડિયા ખારાનો જ ઉપયોગ કરવો આ પાપડિયો ખારો કોઈપણ કરિયાણાની દુકાન ઉપર તમને આસાનીથી મળી જાય છે હવે અહીં આપણે ગેસની ફ્લેમ ફરી લો કરી દીધી છે હવે પાણીમાં એક કપ ચોખાનો લોટ ઉમેરી દઈશું આ એકદમ ફાઇન ફ્લોર છે કરકરો ચોખાનો લોટ હોય તો એમાંથી તમારે ક્યારેય ખીચું ના બનાવવું જેટલો તમારો ફાઇન ફ્લોર હશે એટલું તમારું ખીચું એકદમ સ્મૂથ બનશે તો અહીં આપણે એક કપ લોટ ઉમેરી દીધો છે અને ફટાફટ આપણે મિક્સ કરી લઈશું અત્યારે થોડો વધારે પીળો કલર લાગી રહ્યો છે પણ જેમ લોટ પાણી પીશે એમ એનો કલર લાઇટ થતો જશે તો અહીં આપણે એકદમ હળવા હાથે બધું મિક્સ કરી રહ્યા છે આપણે અહીં જરાય એફર્ટ લગાવવો પડતો નથી તો આ પરફેક્ટ માપ છે એક કપ લોટ સામે તમે ત્રણ ગણું પાણી લો ને તો ખીચું સરસ ઢીલું થાય છે ઘણીવાર એવું થાય છે કે ચોખા જો વધારે પાણી પી લે છે તો તમે સવા ત્રણ ગણું કે સાડા ત્રણ ગણું પાણી લઈ શકો છો પણ એ તમે કયા ચોખા વાપરો છો એની ઉપર ડિપેન્ડ છે તો આ તો ખીચું તમે જ્યારે ઘરમાં વારવાર બનાવશો પછી એકદમ પરફેક્ટ માપ આવી જશે કારણ કે બધાના ઘરમાં અલગ અલગ ચોખા વપરાતા હોય છે તો હવે તમે જોઈ શકો છો આપણે આસાનીથી ચોખાના લોટને મિક્સ કરી રહ્યા છે હવે એક પણ ગાંઠો રહ્યો નથી એકદમ સ્મૂથ બની ગયું છે તો હવે આ ખીચાને આપણે બાફવાનું છે તો બાફવા માટે તપેલીને ગેસ પરથી લઈ ગેસની ફ્લેમ લો રાખવાની છે ત્યારબાદ એક લોખંડની તવી મૂકવાની છે અને આ લોખંડની તવી ઉપર ફરી તપેલી મૂકી દઈશું જેથી ગેસની ફ્લેમ છે એ ડાયરેક્ટ તપેલીને લાગે નહીં અને ખીચું નીચેથી બેસી ન જાય તો લો ફ્લેમ ઉપર ધીરે ધીરે ગરમ થતાં ખીચું એકદમ સારી રીતના બફાઈ જશે સાથે તપેલીને ઢાંકી દઈશું જેથી વરાળ અંદરને અંદર રહે અને ખીચું બફાઈ જાય આ ખીચુંને બફાતા પાંચ મિનિટનો ટાઈમ લાગશે ધીરે ધીરે બફાતા ખીચું એકદમ સરસ મીણ જેવું સોફ્ટ થઈ જશે જ્યારે ખીચું બફાઈ જશે ને ત્યારે એકદમ હળવું થઈ જશે અને ચમચાથી ચલાવશો તો ચમચામાં ચોટશે પણ નહીં તો ખીચાને આવી રીતના બાફવું ખૂબ જ જરૂરી છે જો તમે આવી રીતના નહીં બાફો ને તો ખીચું જરાય સારું નહીં બને અને ચીકણું થશે તો ફ્રેન્ડ્સ મેં આ બધા બતાવેલા સ્ટેપ્સ જો તમે યોગ્ય રીતના ફોલો કરશો ને તો તમને ખીચું બનાવવામાં ક્યારેય વાંધો નહીં આવે તો હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો અહીં જોઈ શકો છો ખીચું તૈયાર છે આ ખીચું એકદમ હળવું ફૂલ બની ગયું છે ગેસની લો ફ્લેમ ઉપર બફાવવા દીધું એટલે નીચે જરા પણ ચોંટ્યું નથી અને ચમચાથી ફેરવીએ છીએ તો ચમચામાં ચોંટતું પણ નથી તો અહીં આ ખીચું તૈયાર છે હવે ગરમા ગરમ સર્વ કરી લઈએ આ ખીચું કાચા સિંગતેલ અને ખાટા અથાણાના મસાલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રીત કેવી લાગી જો તમે પણ ખીચું બનાવવામાં આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારું ખીચું પણ એકદમ બેસ્ટ બનશે તો રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળે સાથે અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો